नमस्कार मित्रों, आपणे प्रशांत शास्त्रनी अंदर जोई गया मोला रीति, जेने मोलर सांद्रता तरीके पण ओळखवामां आवे छे। अने आ मोला रीतिनी अंदर व्याख्या जोई, एनुं सूत्रो जोयुं। मित्रों, आपणे सूत्र बनाव्युं मोला रीति बराबर मोल भाग्या लीटर। हवे आजे आपणे एक दाखलो जोईशुं। दाखलानी रकम छे कोयडा नंबर 2.2 चोपड़ीमांनो छे दाखलो। 450 मिलीलीटर द्रावण में 5 ग्राम NOH धरावता द्रावण की मोलारिति गणो। सोडियम नो परमाणीय दर 23, ऑक्सिजन 16 अने हाइड्रोजन नो 1 छे। मित्रों, आपने मोलारिति शोधवा माटे तमे जोई सको तो सूत्रों में शू जोईए, मोल प्रति लीटर द्रावण कद अने मोल जोईए। अने आपने जे रकम आपी छे मुजब जोईए तो NOH नु वजन, द्रव्य पदार्थ नु वजन केटलू छे? 5 ग्राम। तथा NOH ना अणुभार केटला छे मित्रों? तो अणुभार गणी आपणे, कारण के मित्रों आपणे मोल नी जरूर पड़े अने मोल आपणे खबर छे वजन भाग्या अणुभार। तो अणुभार केटलो थशे? तो के 1 × सोडियम नो परमाणीय दर वत्ता 1 × ऑक्सिजन नो परमाणु दर वत्ता 1 × हाइड्रोजन परमाणु दर। 1 × 23 वत्ता 1 × 16 वत्ता 1 × 1 એટલે 23 વત્તા 16 વત્તા 1 કેટલું થશે મિત્રો? 40 ગ્રામ પર મોલ થશે। તથા મિત્રો, રકમમાં બીજું શું આપ્યું છે? દ્રાવણનું કદ કેટલું આપ્યું છે? 450 મિલીલીટર। તો NOH ની મોલારિટી કેપિટલ M શું થાય? તો કે કેપિટલ M આપણને અહીંયા મિત્રો મોલારિટી મિલીલીટરમાં આપેલી છે, એટલે આપણે આગળ સૂત્ર જોઈ ગયા મુજબ શું લખવું પડશે? ઉપર 1000 વડે ગુણવું પડશે, બરાબર। તો આપણા સૂત્ર લખીએ, મોલ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં। પરંતુ મોલની કિંમત મૂકી દઈએ આપણે મિત્રો, મોલ શું થાય? તો કે NOHની મોલારિટી કેપિટલ M બરાબર શું થશે? મોલની કિંમત મૂકીએ વજન ભાગ્યા અણુભાર, એટલે સૂત્ર શું બનશે? વજન ગુણ્યા 1000 ભાગ્યા અણુભાર ગુણ્યા કદનું કદ સામાં આવશે ML માં। કિંમત મૂકીએ મિત્રો, NOHનું વજન કેટલું છે? 5 ગ્રામ, એટલે 5 × 1000 ભાગ્યા NOHનું આણ્વીય દળ અણુભાર કેટલો છે મિત્રો? 40 × દ્રાવણનું કદ કેટલું છે મિત્રો? 450। કિંમત મૂકતા આપણે જોઈશું તો 40 × 10, 1000 × 10, 450 × 10 અને 1000 × 10 એમ આપણે એનો છેડું ઉડાડશું। તથા આપણે જોઈશું તો 5 × 45 તો 9×45 ઉડાડીશું, એટલે 10 × 9 × 4 કરશું તો એનો ભાગાકાર આવશે મિત્રો, તમે કરશો કેલ્સીની અંદર તો ભાગાકાર આવે છે 0.2777। આ ચાલ્યા જ કરશે, એટલે નિયર અબાઉટ કેટલું થશે મિત્રો? 0.278 મોલારિટી અથવા મોલર સાંદ્રતા, અથવા એનો એકમ તમે લખી શકો છો મોલ પ્રતિ લીટર। તો તમને સમજ પડી ગઈ હશે મિત્રો આ દાખલો કેવી રીતના ગણવાનો હોય છે। આ મોલારિટી, મોલાલિટી અને મોલ અંશ ફોર્માલિટી આ જે છે એમાંથી તમને એક દાખલો જરૂર પૂછાતો હોય છે મિત્રો, તો એની પ્રેક્ટિસ કરજો। મેં તમને નીચે હોમવર્કમાં લખ્યું છે, સ્વાધ્યાયનો 2.4 એ હોમવર્કમાં તમારે કરવાનો રહેશે, આના જેવો જ છે સેમ, જેથી કરીને તમે ઘરે ગણશો તો તમને વધારે ખ્યાલ આવશે। કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મિત્રો મને પૂછી શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો, જેથી તમે વધુ સરળતાથી કેમેસ્ટ્રીને સમજી શકો। હું માનું છું ત્યાં સુધી દાખલામાં સમજ પડી ગયા છે। જય હિન્દ, જય ભારત।